ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેકરો દ્વારા દારૂની મોટી માત્રામાં હેરાફેરી કરવામાં આવી રહી છે અને રોજ દારૂ ઝડપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. જોકે દારૂબંધી માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં દારૂની રેલમ છેલ જોવા મળી રહી છે અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આજે પાથાવાડા પોલીસ ગુંદરી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરી રહેલા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એક ટેન્કર ઉપર શંકા જતા ટેન્કરની તલાશી લેવામાં આવતા ટેન્કરમાંથી પાસ પરમિટ વગરની ગેરકાયદેસર 4,800 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 24,86,400 રૂપિયા છે. અને દારૂની સાથે મળી આવેલ ટેન્કરની કુલ કિંમત 10,00,000 રૂપિયા તેમજ ટેન્કર ચાલક પાસેથી મળી આવેલ એક મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત 2,000 રૂપિયા એમ કુલ મળી 34,88,400 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ગાડી ચાલક માંગીલાલ હરચંદ્રામ વિષ્ણુને વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે રાજસ્થાનના ચિતલવાના રહેવાસી રમેશકુમાર આસુરામ વિષ્ણુના કહેવાથી જામનગર પાસે આવેલ માળિયા ગામ પાસે જઈ બાબુલાલ આસુરામ વિષ્ણુએ ત્યાં ટેન્કર લઈ જવાનો હતો. અને પાથાવાડા પોલીસે સમગ્ર વિગત જાણી તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.